આજે આપણે બનાવશું ઘઉંના લોટની સેવ તો ફ્રેન્ડ્સ ઘઉંના લોટની સેવ કઈ રીતે બનાવી ઓસાવાની એકદમ સાચી રીત સાથે આજે ઘઉંના લોટની સેવની રેસીપી તમારી સાથે શેર કરેલી છે તો ઘરમાં વડીલોને તો આ સેવ ભાવશે જ પણ ફ્રેન્ડ્સ એક વખત તમે નાના બાળકોને પણ આ સેવ બનાવી ખવડાવો બાળકો પણ ખુશ થઈ જશે તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ ઘરે જ ઘઉંના લોટની સેવ તો આ ઘઉંના લોટની સેવ બનાવવા માટે આપણે માત્ર બે સામગ્રીની જરૂર પડશે એક તો છે ઘઉંનો ઝીણો લોટ જે આપણે રોટલી માટે ઉપયોગમાં લઈએ છીએ એ જ લોટ છે અને બીજું છે પાણી પાણી અને લોટ બે વસ્તુથી જ આપણી આ રેસીપી તૈયાર થશે ઘરમાં દાદી નાની હશે તો એ લોકો આ રેસીપી ખૂબ જ પસંદ આવશે ઘઉંના લોટની સેવ આપણા વડીલો ખૂબ જ બનાવતા ઘઉંના લોટની સેવ બનાવવા માટે અહીંયા મેં આ લોટ લીધો છે તો ઝીણો લોટ આપણે ખાલી પાણીથી જ બાંધવાનો આમાં મોણ કે મસાલાની જરૂર નથી થોડું થોડું પાણી લેતા આપણે લોટ બાંધી લેશું આ સેવ બનાવવા માટે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જો તમે આખા વર્ષ માટે સ્ટોર કરતા હોય ને તો નવા ઘઉં લોટની જ તમારે સેવ બનાવવાની કારણ કે એ લોટમાં થોડી ચીકાશ વધારે હોય છે જેથી સેવ બહુ સરસ બને છે પણ તમે બનાવી અને તાત્કાલિક ખાવી હોય તો તમે તમારા ઘરમાં વપરાતા ઘઉંમાંથી બનાવી શકો છો થોડું થોડું પાણી લેતા આ રીતે લોટ આપણે બાંધી લેવાનો છે આ લોટ આપણે વધારે કઠણ નથી બાંધવાનો કે વધારે ઢીલો પણ નથી બાંધવાનો મીડિયમ લોટ બાંધવાનો છે આ રીતે હાથેથી જવાનું અને લોટને ભેગો કરતું જવાનું છે ગામડાઓમાં ઘણી જગ્યાએ સેવના મશીન હોય છે બધા માણસો સેવ મશીનમાં બનાવતા હોય છે પણ આજે આપણે બહાર કોઈ મોટા મશીનની જરૂર વગર ઘરમાં રહેલા સિમ્પલ મશીનથી જ આ સેવ બનાવવા માટે તૈયાર થયેલો નથી આ લોટ આપણે સેવ બનાવવા માટે તૈયાર કરવા માટે સારી રીતે કુણવો જરૂરી છે જેટલો તમે લોટ કુણવશો એટલી તમારી સેવ એકદમ સોફ્ટ તૈયાર થશે તો આ રીતે કરી અને થોડું પાણી આપણે હાથ પર લેશું લોટ પર છાંટી દેવાનું અને આંગળાની મદદથી આ રીતે લોટને આપણે ટૂપવાનો છે ફરી આ રીતે ભેગો કરી દેવાનો અને ટૂપી લેવાનો આ રીતે લોટ તૂપવાથી લોટમાં એક જાતની એકદમ સરસ લચક આવશે અને લોટ સરસ ચીકણો તૈયાર થશે આપણે લોટ પર પાણી ઉમેરેલું પાણી લોટમાં એકદમ સોસાઈ ગયું છે ફરી પાછું આપણે ચમચી જેટલું પાણી લેશું અને લોટ પર નાખશું ફરી પાછી એ જ પ્રોસેસ કરવાની છે જેમ જેમ લોટ કૂણવાતો જશે ને એમ લોટ એકદમ લાઈટ કલરનો થતો જશે જ્યારે મોટા મશીનમાં આ સેવ બનાવે છે ને તો એ ત્યારે આ લોટને એટલો બધો કૂણવવાની જરૂર નથી રહેતી પણ તમે ઘરમાં મશીનમાં બનાવતા હોય તો લોટને આ રીતે કોણવવો જરૂરી છે તો અહીંયા જુઓ માત્ર દસ મિનિટ જ મેં આ લોટને કોણવ્યો છે અને તમે લોટનો કલર જોઈ શકો છો એકદમ લાઇટ કલરનો આ લોટ થઈ ગયો છે અને લોટમાં એક સરસ લચક આવી ગઈ છે એકદમ સરસ ચીકણો એવો આપણો લોટ તૈયાર થઈ ગયો છે આ રીતે કોણવશો ને એટલે લોટમાં આવી સરસ ચીકાસ આવી જશે હવે આ તૈયાર કરેલા લોટને આપણે દસથી થી પંદર મિનિટ રેસ્ટ આપશું પછી આગળની પ્રોસેસ કરશું તો લોટ ઢાંકી અને થોડીક વાર રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે જેમાં સેવ બનાવવાની છે સેવ પાડવાની છે એની તૈયારી કરી લઈએ આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈએ જેના માટે આ રીતે એક ચાયણો લીધેલો છે તો ચાયણા ઉપર આપણે કોઈ કોટનનો દુપટ્ટો કે રૂમાલ હોય ને એને આ રીતે કવર કરી લેશું આ રીતે કવર કરી અને નીચેના ભાગથી ગાંઠ મારી દેશું છેડાનો ભાગ છે એનાથી આ રીતના આંટી મારી અને કે એકદમ સરસ ગાંઠ બાંધી દેવાની છે તમે જુઓ કે સેવ પાડવા માટે થઈને આપણે આ રીતે તૈયારી કરી લીધી છે હવે આપણે સેવ કેમાં પાડવાની એ જોઈ લઈએ તો આ સેવ બનાવવા માટે અહીંયા આપણે ઘરમાં રહેલો આ રીતે સેવ સેવગાંઠિયાનો મશીન હોય છે એ જ ઉપયોગમાં લેશું જે સેવની જાળી છે એ જ ઝાડી ફિટ કરી દેસું અને તૈયાર કરેલો લોટ છે એમાંથી એક લુવો લઈ લેશું અહીંયા જુઓ કે લોટ થોડી વાર રેસ્ટ કર્યા પછી એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે હાથ છે જ તેલ વાળો કરશું વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો આ રીતે લોટનો લુવો તૈયાર કરી લોટનો લુવો તૈયાર કરો ને ત્યારે પણ આ રીતે લોટને એકદમ સરસ મસળી લેવાનો તો તમે જોઈ શકો છો કે લોટને આ રીતે મસડવાથી લોટનો કલર હતો એના કરતાં પણ વધારે લાઈટ થઈ ગયો છે તૈયાર કરેલો લુવો આપણે મશીનમાં લઈ લેશું લોટ આપણે મશીનમાં લઈ લીધો બાકીનો લોટ સાઈડ પર રાખી દેસું અને મશીન ફિટ કરી લેશું હવે અહીં આપણો લોટ મશીનમાં ભરાઈ ગયો છે તો હવે જે આપણે આ રીતના જાડી તૈયાર કરેલી છે એની ઉપર આપણે આ સેવ પાડવાની છે આ રીતે તમે આંટો ફેરવશો ને આ સેવ નીકળેલી છે એ સેવ આપણે આ રીતે છૂટી છૂટી પાડી દેસુ આ સેવના આપણે ઘૂચડા તૈયાર નથી કરવાના પણ આ રીતે થોડું ફેરવી અને સેવને આપણે આ રીતે પાથરી દેવાની ફરી પાછો મશીન આ રીતે ફેરવશું અને સેવ નીકળે એ સેવ આ રીતે આપણે છૂટી છૂટી પાડી દેવાની એક સાઈડ આ રીતે થઈ જાય ને એટલે બાકીની સાઈડમાં પણ આ રીતે આપણે પાથરી તો અહીંયા જુઓ જાડી ઉપર કપડું ફિટ કરેલું છે ને એની ઉપર આ રીતે સેવ પાડી દીધી છે હવે સેવ આપણે કઈ રીતે સુકવવાની એ પણ જોઈ લઈએ તો અહીંયા મેં સેવ સુકવવા માટે થઈને આ રીતના એક દુપટો પાથરી લીધો છે તમે ઈચ્છો તો સાડી ઉપર પણ આ રીતે કરી શકો છો હવે જે આપણે આ સેવ આની ઉપર પાડેલી છે ને એ ડાયરેક્ટ આમ ઊંધી વાળી દેશું તો અહીંયા તમે જુઓ કે તરત જ આપણી સેવ દુપટ્ટા ઉપર આવી ગઈ છે આ રીતે તમે કોટનના પણ દુપટ્ટા ઉપર સેવ બનાવશો ને ઊંધું વાળશો એટલે તરત જ તમારી સેવા રીતે પડી જશે જે મોટા મશીનમાં સેવ બનાવે છે ને એ ઓશિકા ઉપર બનાવે છે ઓશિકા ઉપર કે તકિયા ઉપર બનાવી અને આ રીતે પાર રાખતા હોય છે પણ ઘરમાં આપણે સિમ્પલ રીતે બનાવી હોય ને તો સેવા રીતે બનાવવાની તો બાકીની બધી સેવ હું આ રીતે બનાવી લઉં છું આપણે બધી જ સેવ પાડી લીધી છે અને તમે જોઈ શકો છો કે માત્ર પાંચસો ગ્રામ જેટલા લોટમાંથી ઘણી બધી સેવ તૈયાર થઈ છે હવે આ સેવને આપણે એક દિવસ સારી રીતે સુકાવા દેસુ એકદમ સેવ સુકાઈ જઈને પછી સેવ કઈ રીતે બનાવી એ પણ હું તમને જણાવીશ તો અહીંયા જુઓ કે માત્ર એક જ દિવસમાં આ સેવ એકદમ સરસ સુકાઈ ગઈ છે અને સેવનો કલર તમે જોઈ શકો છો કે એકદમ લાઇટ તૈયાર થયો છે હવે સેવ બનાવવાની રીત તો તમને શીખવી દીધી પણ આજે સેવ બનાવી અને તમે કઈ રીતે ખાઈ શકો એ પણ હું તમને આગળ શીખવી દઉં છું તો ચાલો સેવ બનાવી લઈએ આ સેવ આપણે ઓસાવીને ખાવાની હોય છે તો ચાલો ઓસાવેલી સેવ તૈયાર કરીએ સેવ બનાવવા માટે ગેસ પર એક કડાઈ મૂકેલી છે કડાઈમાં આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરશું પાણી ઢાંકી દેશું જેથી ઝડપથી બોઈલ આવી જાય અહીંયા પાણીમાં એક બોઇલ આવી ગયું છે તો જે આપણે સેવ બનાવીને રાખેલી છે એમાંથી આપણે આ બે ગુજરા સેવના આ રીતે ટુકડા કરી અને પાણીમાં ઉમેરી દેસું અને સેવ બફાવા દેસું અહીંયા જુઓ પાંચ થી સાત મિનિટમાં સેવ એકદમ સરસ બફાઈ ગઈ છે સેવ બફાયેલી છે એ ચેક કરવા માટે થોડી સેવ આપણે આ રીતે ચમચામાં લેશું અને ચમચી ની મદદથી આ રીતે કટ કરશું તો તમે જોઈ શકો છો કે આ રીતે કટ કરતા તરત જ સેવના ટુકડા થઈ જાય છે મીન્સ કે આ સેવ એકદમ સરસ બફાઈ ગઈ છે હવે આ બફાયેલી સેવને આપણે ઓસાવાની છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને સેવ આ રીતે આપણે એક ચાયણામાં લઈ લેશું હવે બફાયેલી સેવ ગરમ હોય ને ત્યારે જ આપણે આ રીતે એક પ્લેટમાં લઈ લેશું અને સેવ ગરમ હોય ત્યારે જ આપણે આ રીતે ગોળ ભેળવી દઈશું આ રીતે ગરમ સેવમાં તમે ગોળ ભેળવશો ને એટલે ગોળ એકદમ તરત મેલ્ટ થઈ જશે ગળાશ તમારી પસંદ હોય એ પ્રમાણે તમારે ઉમેરવાની અત્યારે હું બેથી ત્રણ ચમચી જેટલું ગોળ ઉમેરું છું અને સાથે બે ચમચી ઘી પણ ઉમેરી દઉં છું અને બધું મિક્સ કરી લેશું આ છે આપણા વડીલોની મેગી અત્યારના બાળકો મેગી ખાવાનું પસંદ કરે છે પણ જો તમારે બાળકોને આ સેવ મેગી તરીકે આપવી હોય તો સેવ જ્યારે બાફો ત્યારે થોડું મીઠું ઉમેરી દેવાનું અને સેવ બફાઈ જાય એટલે થોડો મેગી મસાલો ઉમેરી દેવાનું તો આ હેલ્ધી મેગી તૈયાર થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઉમેરેલો ગોળ સેવ સાથે એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે અહીંયા તમે જોઈ શકો છો કે સેવ સાથે ઉમેરેલો ગોળ એકદમ સારી રીતે થવા માંડ્યો છે મોટા પીસ હોય તો ચમચીથી આ રીતે પ્રેસ કરી અને ભાંગી લેવાના તો અહીં આપણી સેવ તૈયાર થઈ ગઈ છે તો હું થોડી બદામથી ગાર્નિશ કરીશ પણ તમારે જો એમનમ ખાવી હોય તો આ સેવ એમનમ ખાશો ને તો પણ બહુ સરસ સ્વાદિષ્ટ લાગશે તમારા ઘરમાં કોઈ વડીલ હોય તો એને આ રીતે સેવ બનાવીને ખવડાવજો ખુશ થઈ જશે તો તૈયાર છે આપણી ઘઉંના લોટની સેવ આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી જ રીત સાથે સેવ બનાવવાની અને સેવ ઓસાવવાની કમ્પ્લીટ રીત સાથે બનેલી સેવની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય